નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રતિક માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે, વર્તમાન યોગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે, પહેલા પોતાને સુધારો. તમારી અંદર જે દિવ્ય શક્તિ છે તે બાહ્ય શક્તિઓ કરતા વધુ શક્તિશાળી છે, એટલે કોઈ બાબતની ડરવાની જરૂર નથી. તમે તમારા અંતર આત્મામાં વિશ્વાસ રાખો, તમે તમારામાં સુધારો કરો, તમારા ચરિત્રનું નિર્માણ કરો, હૃદયને પવિત્ર બનાવો, સદગુણોને તમારો અને તમારી બુરાઈઓને દૂર કરો. અનુશાસન દ્વારા તમારામાં રહેલી પશુ પ્રવૃત્તિઓ ને દેવ શક્તિઓના ગુલામી બનાવી દો. એના માટે તમારે તપ, સંયમ અને ધ્યાનથી પણ જરૂર પડશે. અહીંથી તમારી સ્વતંત્રતાની શરૂઆત થાય છે. ત્યાગ કર્યા વગર તમે ક્યારેય સુખી બની શકતા નથી. તમે ત્યાગ કર્યા વગર મોક્ષ મેળવી શકતા નથી. ત્યાગનો તમારા જીવનમાં સર્વોત્તમ સ્થાન આપો, ત્યાગ કરીને ભોગવો. પહેલા તમે ભલે માણસ બનો પણ પોતાના ઇન્દ્રિયો પર કાબુ રાખો. સાત્વિક મન દ્વારા જ આસુરી મન પર વિજય મેળવો, ત્યારે તમને આપોઆપ દિવ્ય પ્રકાશ મળશે. ત્યારે તમારામાં દિવ્યતા ધારણ કરવાની પવિત્રતા આવશે. જ્યાં સુધી તમે ઇન્દ્રિયો પર વિજય નહીં મેળવો ત્યાં સુધી તમારે તપ, સંયમ અને સાદા સાત્વિક ભોજનનો અભ્યાસ કરવો પડશે. ઈશ્વર અને એના શાશ્વત સંસારમાં બીજી કોઈ એવી શક્તિ નથી કે જે તમારી પ્રગતિને રોકી શકે. આ દુનિયામાં અસફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. અખંડ જ્યોતિ, નવેમ્બર 1954, પેજ નંબર 330. 31. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય.